સંસદના સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે આ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી કે અમે તમને ગુજરાતમાં હરાવીશું રાહુલે કહ્યું મેં ગુજરાતમાં કાપડના વેપારીઓ સાથે વાત કરી તેઓએ કહ્યું નોટબંધી અને જીએસટી એસ ટી અબજોપતિઓની મદદ માટે લાવવામાં આવ્યા હતા સાથે જ

नरेंद्र मोदी जी पतियों के लिए काम करते हैं सीरियस बात मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है રાહુલ ગાંધીના હિંસાના નિવેદન પર પણ લોકસભામાં સંઘરામ ભગવાન શિવની તસવીર સાથે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભગવાન શિવ અમારા માટે પ્રેરણા છે જે ખુદને હિન્દુ કહે છે તેઓ હિંસા હિંસા કરે છે ખુદને હિન્દુ કહેનારા નફરત ફેલાવે છે સાથે જ આરોપ લગાવ્યો કે ભાજપ ડર નફરત અને હિંસા ફેલાવે છે જો કે રાહુલ ગાંધીના નિવેદન પર અમિત શાહનો પલટવાર કહ્યું કે રાહુલ ગાંધી માફી માગે शिव जी कहते हैं मत मत अब हम मुद्रा दिखाते हैं अहिंसा तो की बात करते हैं त्रिशूल को जमीन में गार देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 नफरत 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 चाहिए सत्य से नहीं डरना चाहिए अहिंसा हमारा प्रतीक है अभय मुझा तो की, की अभय उनका वाक्य था जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा की बात करते हैं हिंसा करते हैं मनोहर इस देश में शायद इनको मालूम नहीं है लोग अपने आप को गर्व से हिंदू कहते हैं गर्व से हिंदू कहते हैं क्या वो सभी लोग हिंसा की बात करते हैं हिंसा करते हैं हिंसा की भावना को हिंसा की भावना को किसी धर्म के साथ जोड़ना अरे सदन में और संवैधानिक पद पर बैठे हुए व्यक्ति में मैं मानता हूं मान्यवर उन्होंने इसकी माफी मांगनी चाहिए राहुल गांधी ना निवेदन पर प्रधानमंत्री उठावे बांधो राहुल गांधीना निवेदन ने पीएम मोदी करी निंदा पीएम मोदी ना मते आखा हिंदू समाज ने हिंसक बोलवो गंभीर कहवाई पूरे हिंदू समाज को हिंसक कहना पूरे हिंदू समाज को રાહુલ ના નિવેદન ના બે મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા એક તો રાહુલ ગાંધી જે આકરા પ્રહાર કર્યા હિન્દુ સમાજ ને લઈને જે પ્રહાર કર્યા પ્રધાનમંત્રી પણ તેમના નિવેદન ને વખોડી કાઢ્યું છે બીજું ગુજરાત માં જીત નો વિશ્વાસ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે નિવેદન આપ્યું છે રાહુલ ગાંધી ગુજરાત છેલ્લા કોંગ્રેસ વર્ષથી અનેક પ્રયાસો અનેક હથગંડા અને માનની મોદી સાહેબ માટેના અનેક શબ્દો એમને અપમાનિત કરતા શબ્દો દરેક ચૂંટણીઓમાં અમારા કાને અથડાયા છે ગુજરાત ની પ્રજાની કાને અથડાયા છે અને એના જ પરિણામે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આ કોંગ્રેસ હલાવી નથી શકી એ સ્વપ્ન જોવાનું પેલા તો બંધ કરે અને રહી બીજી વાત એમણે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહ્યો છે અમે તો કહીએ છીએ સર્વે ને સંતુ સર્વે સંતુ નિરામાયા આદિ અનાદિકાળથી પૃથ્વીના પ્રાદુર્ભાવથી આ હિન્દુ સમાજ સહિષ્ણુ રહ્યો છે પોતાના ઉદરમાં બધાને સમાવીને વર્ષોથી જ અનેક જાતિ પ્રપંથ પ્રાંત ભાષા સંપ્રદાય બધાને પોતાના હૃદયમાં રાખીને બેઠો છે હિન્દુ સમાજ અને હિન્દુ સમાજ હંમેશા એ ત્યાગની ભાવના વાળો છે અને હિંસક થઈને જે હિન્દુ સમાજનું અપમાન કર્યું છે રાહુલ ગાંધી માફી માગે અને જે રીતે સદનમાં પાર્લામેન્ટમાં જે લોકશાહીની માં છે આ સંસ્થા એ સંસ્થામાં સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવાનું જે પાપ કર્યું છે એના માટે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ અને પાર્લામેન્ટ પગ મુકવા નથી દીધો ગુજરાતની પ્રજા નકારાત્મક રાજનીતિ ક્યારેય પણ સ્વીકારે નહીં અને એટલા માટે આ નિવેદનને અમે વખોડીએ છીએ એટલું જ નહીં પણ એમણે જે હિન્દુ સમાજ માટે કરેલું નિવેદન હિંસક જે શબ્દ વાપર્યો છે એ એ અમારા માટે આઘાતજનક છે સમગ્ર હિન્દુ સમાજ માટે અને એના માટે માફી માંગે આવું અમે ભારતીય જનતા પાર્ટી તરફથી સ્પષ્ટપણે કહીએ છીએ ગોર્ધન ભાઈ છેલ્લા આટલા વર્ષોથી ભલે કોંગ્રેસ પગ મૂકી શકે નથી પણ લોકસભામાં 26 માંથી જે એક ડગલું ભર્યું છે વિધાનસભામાં વધારે ડગલા ભરી શકે ખરા જો જે પરિસ્થિતિ કદાચ પાર્લામેન્ટમાં તમે જુઓ તો અમારા परसेंटेजઓ વોટમાં કોઈ ઘટાડો થયો નથી. ત્યાં કોઈ સમીકરણ આગા પાછું થયું હોય એનાથી પ્રજા ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ નથી. આવનારા દિવસોમાં પણ અમે કરેલી તેવા અમે કરેલા કામના આધારે મોદી સાહેબના નેતૃત્વમાં એના માર્ગદર્શનમાં અને અમારી સરકાર ભુપેન્દ્રભાઈ જેના નેતૃત્વમાં ચાલી રહી છે. એમાં કોઈ અમારી સેવાના કારણે અમે સત્તા પર છીએ અમે કોઈ સ્લોગન ના કારણે સત્તા પર નથી અમે વાયદા કારણે સત્તા પર નથી જી ગોરધનભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને આપણે આગળ ચર્ચા કરીએ અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે જોડાયેલા છે અને સાથે જ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાયેલા છે આપ બંનેનું સ્વાગત એબીપી અસ્મિતા પર

ગુજરાતની પ્રજાએ રાહુલ ગાંધીને એની કોંગ્રેસને જાકારો આપ્યો છે તમે લોકસભામાં બે હજાર ચૌદ હોય ઓગણીસ હોય કે બે હજાર ચોવીસ હોય જે રીતે અપરપ્રચાર કોંગ્રેસે કર્યો છે જે પ્રકારે કોંગ્રેસ લોકોને ભટકાવવાનું અટકાવવાનું લટકાવવાનું કામ કરે છે એને ગુજરાતની સાણી જનતાએ જબરજસ્ત જવાબ આપ્યો છે અને છતાં પણ કોંગ્રેસ ત્રણસો ચોવીસ સીટ લડાઈને ખાલી નવ્વાણું સીટ જીતી છે અને એ પ્રકારના ભ્રમ રાહુલ ગાંધી રાચે છે કુલ મળીને 324 માંથી જો સીટ ગણીએ તો એનું હજુ એટલે આ કોંગ્રેસ ગુજરાતની જનતા અને દેશના હિન્દુ સમાજને એ હંમેશા નફરત નફરત ને નફરત કરતા આયા છે બરાબર જે રીતે આજે એને લોકસભાના ફ્લોર પર

દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે શિવ એ જીવની કલ્પના સાથે સત્ય શાશ્વત અને સાહસ સાથે રાહુલજીએ ભગવાન શિવની વાત કરીને એ વાત કીધી છે કે શિવ ભગવાન શું કહી રહ્યા છે શિવ આપણને શું આપણને મેસેજ આપે છે સંદેશ શું આપે છે શિવ આપણને શું પ્રેરણા આપે છે સ્પષ્ટપણે એમણે કીધું છે એમણે જે વાત કરી છે એ શિવ અને જીવ સાથેની એટલે કે શિવ ભગવાન એનાથી કઈ પ્રેરણા લઈને સમગ્ર સમાજ માટે શું શિવ સૃષ્ટિ માટે શું છે એની વાત કરી છે ડર અને ભય ફેલાવનારી અને પોતાની વાતથી મુખ્ય મુદ્દાથી ભાગનારી ભારતીય જનતા પાર્ટી અહંકારમાં હજી પણ એને કર નથી વેરી ગુજરાતમાં પોતે વાત વાતમાં એમ કહેતા તમે પાંચ લાખ મતે જીતશું કોંગ્રેસને ઉમેદવાર ન મળે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જશે કંઈક એવા મનીષભાઈ પણ જયારે રાહુલ ગાંધી પ્રહાર કર્યા એમાં પણ બે સામે આવી કે અમિત શાહે એવું કહ્યું કે સમગ્ર હિન્દુઓને લઈને આ ટિપ્પણી કરવામાં આવી પ્રધાનમંત્રીપણે કહ્યું કે સમગ્ર હિન્દુઓને જે લઈને જે ટિપ્પણી કરવામાં આવી એ યોગ્ય ના કહી શકાય બીજું કે સ્પીકરે પણ અધ્યક્ષે પણ એવું કહ્યું કે લોકસભા સદનમાં તસવીરોનો ઉપયોગ ના કરી શકાય પણ સૌથી મોટામાં મોટી વસ્તુ સદનની અંદર સંવિધાનની વાત ન થઈ શકાય જય સંવિધાન બોલી ન શકાય સદનની અંદર શિવ ભગવાન ન બોલી શકાય સદનની અંદર શિવ ભગવાનની કૃતિ ન દેખાઈ શકાય અને હિન્દુ સમાજની વાતો કરવી હિન્દુ સમાજની ઠેકેદારી કંઈ નરેન્દ્રભાઈ મોદીનું લાયસન્સ નથી અમિતભાઈ શાહનું નથી આ દેશનો હિન્દુ સમાજ સર્વત્ર રીતે સૌથી બધાની સાથે હરી મળીને આ દેશની ભાવના ભારત નિર્માણની ભાવના સાથે જોડાયેલો છે અને રાહુલજીએ જે વાત કરી છે એ કહેવાતા હિન્દુના નામે ઠેકેદારી કરનારા હિન્દુના નામે માત્ર મતમાં ઉપયોગ કરીને હિન્દુ સમાજ સહિત સમગ્ર સમાજને નુકસાન લોકોને જગાવાનું છે આ જીએસટી ના કારણે કોને તકલીફ પડી રહી છે નાનો વેપારીઓ નાના વેપારીઓના ચોપડ ધંધા નથી નાના માણસ અનેક લોકોના મોત થયા લાઈનોમાં પોતાની બચતો જતી રહી નુકસાન એનું નથી અબજપતિઓને ફાયદા કરાવવાના પોતાના મિત્રોને ફાયદો અને મનગમતા ઇક્વેશનો બનાવીને મનગમતું એક સ્લોગન ઉપાય સમાજની કરવાનું બંધ કરો હિન્દુ સમાજ ની કોંગ્રેસ બહુમતી નથી મળી અને કોંગ્રેસ ને કમ્પલસરી કોકના કોકના ટેકા સાથે સરકાર ચલાવી પડી છે એટલે કોંગ્રેસ એવું સમજે છે કે હિન્દુ સમાજ જે રીતે દેશનો એક થયો છે એટલા જ કારણે કોંગ્રેસને ઇવન બે હજાર ચૌદ હોય કે ઓગણીસ હોય કે ચોવીસ હોય આજ દિન સુધી સત્તા મળી નથી એટલે રાહુલ ગાંધી જે પ્રકારના બ્રહ્મા જીવે છે અને જે પ્રકારે હિન્દુ સમાજને ખટાખટ 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 નફરત 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 કરતા થયા છે અને એટલા જ માટે લોકસભાના ફ્લોર પર એમનું આ પ્રકારનું નિવેદન આવ્યું છે આજે આજે એમને મેં જે રીતે સાંભળ્યા મને લાગે છે કે ફૂટપાથ પાર્લામેન્ટમાં પણ લીડર કોઈ હોય તો આ પ્રકારની ભાષા ન વાપરે અરે આ હિન્દુ ટેરરિઝમ કહેવાવાળી કોંગ્રેસ છે આ સેફ્રોન ટેરરીઝમ કહેવાવારી કોંગ્રેસ છે અને જ્યારે કોંગ્રેસ યુપીએ સત્તામાં હતી ત્યારે આજ કોંગ્રેસ હિન્દુ સમાજને કેટલી નફરત કરતી હતી એના અનેક પુરાવા આપણી સમક્ષ છે અને આ પ્રકારનો ભ્રમ નવ્વાણું સીટ મેળવીને જો કોંગ્રેસ જીવતી હોય રાહુલ ગાંધીના નેતૃત્વમાં તો એ કોંગ્રેસને મુબારક છે પરંતુ મને એવું લાગે છે કે આજના નિવેદનનો રાહુલ ગાંધીએ માફી માગવી પડે અને સમગ્ર કોંગ્રેસે પણ માફી માગવી પડે અને દેશની જનતા એ કોંગ્રેસને જબરજસ્ત જવાબ આપવાની છે કારણ કે રાહુલ એવું સમજે છે ગાંધીજી કે હિન્દુ સમાજના કારણે જ અમે પંચ્યાસી પછી સત્તા પર આવી શક્યા નથી તો સ્વાભાવિક છે કે એમના સબકોન્શિયસ માઇન્ડમાં હિન્દુ સમાજ અને ગુજરાતને ગાળો દેવી તમે ગુજરાતના સરદાર પટેલ હોય ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી હોય ગુજરાતના અમિતભાઈ શાહ હોય કોંગ્રેસ ને એ પ્રકારની માનસિકતા બની છે કે આ ગુજરાત જન સમર્થન ના કારણે લઈને વિવાદ ચોક્કસ થી ઉભો થયો છે મનીષભાઈ અનિલભાઈ બંનેનો આભાર અમારી સાથે વાત કરવા બદલ